નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી. ક્ષત્રિય સમાજ પરના નિવેદનને કારણે ચર્ચામાં રહેલા પુરુષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માફી માંગી છે. રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે પુરુષોત્તમ રૂપાલાએ મીડિયાકર્મીઓનો આભાર વ્યક્ત કરતા પત્રકારોને સંબોધતા પોતાની કારકિર્દીની સૌથી મુશ્કેલ ચૂંટણી હોવાની વાત તેમણે કહી અને પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાની વાત કહીને જણાવ્યું કે મારા નિવેદનના કારણે મારી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ, મારાથી ભૂલ થઈ ગઈ હતી, જેના માટે મેં ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી. તો ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગતા પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે સમગ્ર ક્ષત્રિય સમાજની હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. મારી ચૂંટણી કારકિર્દીની સૌથી કઠિન સમય રહ્યો, તેમજ મિચ્છામી દુખડમ કહીને પણ પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી. ક્ષત્રિય સમાજના નિવેદનને કારણે રૂપાલાનો વિરોધ થયો હતો, તેમજ રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આંદોલન પણ કર્યું, જે બાદ ટિકિટ રદ થતા રાજ્યભરમાં રૂપાલાને લઈ ભાજપનો વિરોધ થયો. આજે પુરુષોત્તમ રૂપાલાએ મતદાન બાદ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માંગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગું છું. ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી આપણી સાથે જોડાયા છે. લકી, પુરુષોત્તમ રૂપાલા કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી ફરી એક વખત માફી માંગી છે ક્ષત્રિય સમાજની, અને એ વાતનો પણ ઉલ્લેખ કરી દીધો કે મારા માટે આખી કારકિર્દીની આ સૌથી કઠિન ચૂંટણી રહી. જી ચોક્કસથી, આપને જણાવી દઉં કે આ રાજકોટ લોકસભાની સીટ છે તે પુરુષોત્તમ રૂપાલાના કારણે જ ચર્ચામાં આવી હતી, કારણ કે તેના કારણે જે ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને તેમના વિરોધમાં જે મતદાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ અહીં કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલાએ આજ રોજ જે પત્રકાર પરિષદ કરી હતી અને પોતે દિલથી હું માફી માંગુ છું, 40 વર્ષની મારી રાજકીય કારકિર્દીમાં આ મારી પહેલી ભૂલ છે કે જેના કારણે હું દુઃખ અનુભવું છું અને મારા કારણે આખી પાર્ટીને આનું જે ભોગવવું પડ્યું છે. હું દિલથી ક્ષત્રિય સમાજની જે માતૃશક્તિ છે તેમને પણ હું માફી માંગુ છું તેમની પાસે, તેવું ક્યાંક ને ક્યાંક નિવેદન છે તે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છું. અને જે ચોક્કસપણે ક્ષત્રિય સમાજની તેમણે વધુ એક વખત જે માફી ખુલ્લા મંચ ઉપર માંગી હતી. જી આભાર આપનો માહિતી આપવા માટે લખી.